ભારત ઓસ્ટ્રેલિયાની વર્લ્ડ કપ ફાઇનલ મેચ દરમિયાન બેરિકેડ કૂદી સ્ટેડિયમમાં ઘૂસી જનારા ઓસ્ટ્રેલિયન નાગરિક વેંગ જોન્સને અદાલતે જામીન ઉપર મુક્ત કર્યો છે. વેંગ જોન્સન સ્થાનિક અદાલતે કાયદા અનુસાર ફ્રી લીગલ એડ આપી હતી, જો કે પાસપોર્ટ જપ્ત કરાયેલો હોવાથી તે ઓસ્ટ્રેલિયા પરત ફરી શકશે નહીં અને આવનારા દિવસોમાં અમદાવાદમાં જ રહેશે અને ફરી આવા કોઈ કારસ્તાન ન કરે માટે પોલીસ તેના ઉપર નજર રાખશે. ક્રાઇમ બ્રાન્ચને વેંગ જોન્સનની એક દિવસની રિમાન્ડ મળી હતી, જેમાં તેની ઊંડાણભરી તપાસ કરવામાં આવી હતી. વેંગ જોન્સન છેલ્લા 5 વર્ષથી ટિકટોક સહિત અન્ય સોશિયલ મીડિયા ઉપર એક્ટિવ છે અને આવા કારસ્તાનો વારંવાર કરતો રહ્યો છે. ક્રાઇમ બ્રાન્ચને તેના આવા અનેક વિડીયો સોશિયલ મીડિયા પરથી મળી આવ્યા છે. જાહેરમાં લોકોમાં ભય ફેલાય એવા કારસ્તાન કર્યા પછી માત્ર દંડ ભરીને છૂટી જતો અને તેથી જ અમદાવાદમાં યોજાયેલી વર્લ્ડ કપ ફાઇનલની મેચમાં પણ આવા જ સ્ટંટ કરવાનું તેણે નક્કી કર્યું. અને એટલું જ નહીં, તેણે એની માટે આખું આયોજન પણ કર્યું હતું. ઓસ્ટ્રેલિયાથી જ ઓનલાઈન ટિકિટ ખરીદી અને ભારતની ટી શર્ટ પણ તેણે ત્યાંથી જ ખરીદી. ઘાસમાં દોડવા માટેના ખાસ શૂઝ પણ ખરીદ્યા અને 10 નવેમ્બરે ઓસ્ટ્રેલિયાથી દિલ્હી આવ્યો અને 12 નવેમ્બરથી અમદાવાદની અલગ અલગ હોટલોમાં રોકાયો હતો. આ ઘટનામાં પોલીસ વહેલા ચાર્જશીટ કરવાની દિશામાં વધી રહી છે, જો કે વિદેશી મુદ્દો હોવાથી પોલીસ માટે આ ચિંતાનો વિષય પણ છે. આવા અન્ય વિડીયો માટે જોડાયેલા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે.